વિચાર તો એ જ આપણે કરવાનો છે કે હકીકતની અંદર પરીક્ષાનું ટેન્શન વિદ્યાર્થીઓને છે અને કેવું હોય છે તો ઘણા વિદ્યાર્થીઓ અમારી પાસે પણ આવે છે પરીક્ષાના ચાર દિવસ પહેલાં જ કંઈ પેટમાં અલ્સર થાય પેટ દુખે માથું દુખે ઝાજી ઊંઘ આવે ચક્કર આવે ગમે તેમ કરીને પરીક્ષા ટાળવાનું આપણું મન પ્રયત્ન કરતું હોય છે એટલે શારીરિક પણ પ્રશ્ન થતા હોય છે પણ હવે ખૂબીની વાત એ છે કે આ પરીક્ષાના ટેન્શનના કારણે વાલીઓને પણ બીમારી આવવા માંડી છે જેના ઘરની અંદર બબ્બે છોકરા દસમા ને બારમા ભણતા હોય એટલી વાર ને આપવાનું તો એક બાજુ વાલીઓનું ટેન્શન ઘરમાં બીજી બાજુ સ્કૂલમાં એટલે વિદ્યાર્થી માટે તો ખૂબ આ અઘરો ને કપરો સમય બની જાય છે એટલે મેં ખૂબ વિચાર્યું કે આનો ઉપાય શું અમે અહીંયા આપની ઘણી બધી વાતો કરશું અને તમે કહેશો કે સ્વામી તમે તો પરીક્ષા આપી દીધી પણ હવેના સમય જુદા છે એવરીબડી હેઝ અ કમ્પ્લેન બધાના અંતરની અંદર એક ફરિયાદ હોય છે કે હવે વાતાવરણ બદલાઈ ગયું છે તો મને એક વિચાર આવ્યો અત્યારે શિક્ષણ મંત્રી એ હાજર જ છે એટલે મને એક આ તો કલ્પના છે અને હું વિચાર આપની આગળ રજૂ કરું છું કે આટલા બધા પરીક્ષાના ટેન્શનની અંદર લોકો બીમાર થાય કોઈક નાસીપાસ થાય કોઈ આપઘાત તરફ જતો રહે તો આપણે પરીક્ષા નાબૂદ કરી દઈએ તો આસ્ક યોર સેલ્ફ ચાલો તમારે ટેન્શન છે તો આપણે પરીક્ષા નાબૂદ કરી દઈએ તો એનાથી પ્રશ્ન મટવાનો છે વિષ્ણુભાઈએ બહુ અદ્ભુત વાત કરી અગાડ કે પરીક્ષા તો જીવનની એક પરીક્ષા છે આમાંથી પસાર થશો પછી તમે કહેશો કે હવે મારે કોલેજમાં કેવી રીતના પછી ટેન્શન બીજું ઊભું થશે કે પછી કોલેજનું એન્ટ્રન્સ કેવી રીતના પછી ત્રીજી વાત આવશે કે સારી યુનિવર્સિટી કઈ રીતે પછી આવશે યુનિવર્સિટીમાં પાસ થયા પછી સારો જોબ મળે ક્યાં સેટલ થવું કેમનું જીવન જીવવું જીવનમાં દરેક તબક્કે પરીક્ષા છે અને પરીક્ષા નાબૂદ કરવાથી અંતરથી વિચારો તમારી પ્રગતિ કઈ હકીકતની અંદર કોઈ પણ વસ્તુ બરાબર છે કે નહીં એ ચકાસવા માટે પણ એની પરીક્ષા થવી જોઈએ દિલ ઉપર હાથ મૂકીને કહો આ પરીક્ષા છે એટલે જ તમે વાંચો છો ને પરીક્ષા છે જેટલે આપણે મોઢે કરીએ છીએ પરીક્ષા છે જેટલે આપણે નાના મોટા બધા મોટશોક બાજુ પર મૂકીને મહેનત કરીએ છીએ પરીક્ષા છે એટલે તમે જે ભણ્યા છો એને યાદ રાખવાની તમે તસ્તીલો છો તો વિચાર કરો અત્યારે તે તમને બહુ અઘરું લાગે છે એ જીવનના આગલા માર્ગો એ મોકળા કરી રહ્યા છે તો પરીક્ષા નાબૂદ કરવાનો તો કોઈનો વિચાર આવે જ નહીં ટેન્શન છે એના કારણે જોજો જ્યારે ઇન્ડિયા ક્રિકેટ મેચ રમતી હોય ત્યારે અડધો દેશ છે ને ઘણીવાર ટેન્શનમાં આવે છે તો ટેન્શનના કારણે ક્રિકેટ રમવાનું બંધ કરી દેવું જોઈએ ભલ ભલા ક્રિકેટના જે નિષ્ણાતોએ અમને સંતોને કહ્યું છે સારા સારા લેવલના હું માન કહું છું બેટ્સમેન એ કહે છે કે જ્યારે ગમે તેવો એક્સપર્ટ હોય એને પહેલો બોલ રમવાનો હોય ને ત્યારે એને ટેન્શન હોય હોય ને હોય તો શું ફિલ્ડ ઉપર રમવા ન જવું નેવું રન કર્યા હોય એટલે નર્વસ નાઇન્ટી કેચ છે તો નાઇન્ટીમાં નર્વસનેસ આવે તો શું સો રન પૂરા ન કરવા આપણી પાસે ભગવાને તાકાત આપી છે કે જે ટેન્શન ઊભું થાય એમાં દરેક વ્યક્તિ પાસે એવી શક્તિ અને તાકાત છે કે ટેન્શનને પર કરી શકે છે એનાથી પોતે પર થઈ શકે જ છે તો આપણે એવું વિચારવું જોઈએ પરીક્ષા ખોટી નથી પણ પરીક્ષાનો ભાર અને ભય આપણને લાગે નહીં એ કેવી રીતના કાર્ય કરવું એ સૌએ વિચારવા જેવું છે આગળ તો કેવી રીતના ભણવું કેવી રીતના રહેવું કેવી રીતના આગળ કાર્ય કરવું મોઢે કરવું એ બધી વાત કરી જ છે પણ ભયમુક્ત કઈ રીતે થઈ શકીએ અને આપણે જે શીખ્યા છે એનું પરફેક્ટ પરફોર્મન્સ કઈ રીતે કરી શકીએ તો તમે હવે મને કહેશો અમે બહુ વિચારીને હું વાત કરું છું ઘણા છોકરાઓએ મને કહ્યું કે સ્વામી મને બધું જ આવડતું હોય છે પણ મારું આ ત્રણ કલાકમાં લખવું ને એટલે જોખમી છે તો ચાલો આપણે મિનિસ્ટર સાહેબને વિનંતી કરીએ સાહેબ કે ચાલો તમને આખો દિવસ આપીએ તોય તમે પેપર પૂરું કરી શકશો તોય છોકરાઓ એવા મળશે કે સામી એ બરાબર છે ટેન્શન એનું છે કે અઘરા પ્રશ્ન પૂછે છે એટલે ચાલો ટેન્શન દૂર કરવા માટે આપણે કે બધાને કે સહેલા જ પ્રશ્ન પૂછજો તો પછી તોય એવા છોકરા નીકળશે કે સામી સહેલા પૂછ્યા ને પણ મને લાગે છે સિલેબસની બહારના છે ભાઈ તું સિલેબસની બારે ભણતો થઈનું એનું શું તો ગમે તેટલું તમે પરીક્ષામાં સમય વધારશો પરીક્ષાની અંદર સહેલા પ્રશ્ન પૂછશો તો પણ તમને ટેન્શન રહેશે કેમ દરેક વિદ્યાર્થીઓ વિચારવા જેવું છે પૂરતી તૈયારી ન હોય ને તો ટેન્શન 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 જેને પાણીમાં તરતા આવડતું નથી તેને પાણીથી ભય જ લાગશે પણ જેને તરતા આવડશે તેને પાણીમાં મજા આવશે ઝાજા ડિસ્ટ્રેક્શન વગર જો તાકાત હોય તો આજથી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી ફોન માત્ર બંધ કરી દો વોટ્સઅપ નહીં ફોન માત્ર બંધ કરી દો ટેલિવિઝન સામે બેસો જ નહીં જો તાકાત હોય ને આ પચીસ દિવસ તમે આ પ્રયોગ કરો મન એમને શાંત થશે ઓછી ઊંઘ તમારે બગાડવી પડશે અને જે તમે ભણ્યા છો એ વધુ સુદૃઢ થશે હું એવું કહેવા માગતો જ નથી કે દરેકના સો ટકા આવવા જોઈએ પણ એટલી તો તમે ઈચ્છા રાખો કે જે તમે હકદાર છો જે તમારી શક્તિ છે ને ક્ષમતા છે એ પ્રમાણે તો આપણે માર્ક્સ લાવીએ તો પહેલા પહેલું વાત એ છે કે સ્ટોપ બ્લેમિંગ એની વન એલ્સ ટીચર નબળા હતા સ્કૂલ બેકાર છે સિલેબસ પૂરું થયું નથી તમે પોતે અત્યારે જે વીસ પચીસ દિવસ છે ફોકસ ઓન ધેટ છેલ્લા ત્રણસો દિવસ તમે બાજુ પર મૂકી દો એના પર ફોકસ કરો એટલે પહેલી મારી વિનંતી છે દરેક વિદ્યાર્થીને જે હમણાં હસમુખભાઈએ બહુ જ સારી રીતે મૂકી બિલીવ ઇન યોર સેલ્ફ તમે તમારા ખુદમાં વિશ્વાસ રાખજો જો તમને જ તમારામાં વિશ્વાસ નહીં હોય તો કોઈ ટીચર કોઈ પરીક્ષાર્થીઓ કોઈ મિત્રો કોઈ વાલીઓ ખુદ ભગવાન પણ એને મદદ કરી શકતા નથી તમે જે ભણો છો જે મહેનત કરો છો એમાં આપ પોતામાં વિશ્વાસ રાખજો આપણી આ સંસ્કૃતિ છે દ્રષ્ટાંત તો બધાને જ ખબર છે એકલવ્ય કઈ સ્કૂલમાં ગયો હતો કયા શિક્ષક હતા દ્રોણાચાર્ય પોતે જે બાણવિદ્યામાં પ્રવીણ હતા અને જે પાંડવોને શીખવાડતા હતા એને પણ એકલવ્યને ના પાડી દીધી હતી તો પણ એને ખુદમાં વિશ્વાસ હતો કે મારે બાણવિદ્યામાં શ્રેષ્ઠ થવું છે તો છેવટે ગુરુની મૂર્તિ બનાવીને પણ એને જંગલની અંદર કોઈ પણ શિક્ષક નહોતો કોઈ પણ સિલેબસ નહોતું પણ એને ખુદમાં વિશ્વાસ હતો મહેનત કરી તો કેવી મહેનત ખબર છે કે અર્જુનને જ્યારે દ્રોણાચાર્ય કહ્યું હતું કે તારા જેવો બાણવિદ આ દુનિયામાં કોઈ નહીં પાકે એ અર્જુનને પાંચ પાંડવો ખાનગીમાં જંગલમાં ગયા અને એક કૂતરો આગળ મૂક્યો હતો અને કૂતરો ભસતો ભસતો એકલવ્ય પાસે ગયો એકલવ્ય એના પોતાની જ બાણ વિદ્યાથી સાત બાણ કૂતરાની આજુબાજુ ગોઠવી દીધા અને કૂતરો ભસતો બંધ થયો જ્યારે પાંડવો નાના નાના જોયું કે આવી બાણ બાણવિદ્યા કોની અર્જુન ખાનગીમાં અંદર ગયો અને એક લવ્યને એને જોયો કે એક સામટા આંખના પલકારમાં દસ બાણ છોડ્યા એક નદીમાં જઈને એક આપણે કમળ લઈને આવ્યું એક ઉપરથી પક્ષી લઈને આવ્યું એક એક ફ્રૂટ લઈને આવ્યું એમ જુદા જુદા દસ બાણ લઈ અને દ્રોણાચાર્યની મૂર્તિ એ બાણે બધા જ વસ્તુઓ ગોઠવી દીધી રડતો રડતો ને ઈર્ષાથી ભરપૂર અર્જુન દ્રોણાચાર્ય પાસે જઈને ત્રાગુ કરે છે કે મારા કરતાં સારો આત્મવિશ્વાસ ઇફ યુ હેવ સેલ્ફ બિલીફ તો તમે બધું જ કરી શકશો